મિત્રો મજામાં મિત્રો આપણે ચોવીસે ચોવીસ પાઠનું રિવિઝન થઈ ગયું છે એકવાર નજર કરી લેવી છે અને હા નવું જે પાઠ્યપુસ્તક છે એમાં ફેરફાર છે અને એ ફેરફારના પણ આપણે જવા નથી તો આર યુ રેડી ઓકે મિત્રો તમારે પ્રભાવ એ પાડવાનો છે કે તમારા પપ્પા અને મમ્મીને એમ થવું જોઈએ કે યસ મારો સન કે મારી ડોટર બધું ક્રમ ક્રમશ મિત્રો આને ક્રમનું કોઈ દિવસ પૂછાતું નથી પણ તમારે થોડુંક વિશેષ બતાવવું છે અને એટલે પપ્પા મમ્મીને એમ થઈ જાય કે યસ શું વાત છે કે ક્રમ સહિત આવડે છે યસ આવડે જ છે તો તમને યાદ જ છે કે એક એક વાત કે વૈષ્ણવજન પદ છે નરસિંહ મહેતાનું છે અને નરસિંહ મહેતાના પદોમાંથી લેવાયેલું છે બિલકુલ યાદ છે મિત્રો એક જે આ વર્ષા અડાલજાનું છે નવલિકા છે રેસનો ઘોડો છે બરાબર પાટનું નામ રેસનો ઘોડો છે પણ એ સેમાંથી લીધું તો કોઈ વાર થાય કે

રઘુવીર ચૌધરી છે અને ત્રીજો પુરુષમાંથી લીધું છે એના પછીનું પણ તમને યાદ છે યાદ છે ને દીકરી અને યસ એમાંથી લીધું છે પગરાવ તળાવમાંથી યસ બિલકુલ ગઝલ છે દીકરી ગઝલ છે અશોક ચાવડા યસ બે દિલ બધું યાદ છે મિત્રો તો આ તમને હવે યાદ છે એના પછીનું પણ યાદ છે યસ વાયરલ ઇન્ફેક્શન વાયરલ ઇન્ફેક્શન કોનો છે નિબંધ છે એ પણ ખબર છે ગુણવંત શાહ એ પણ યાદ છે અને હા સેમાંથી લીધું છે એ પણ યાદ છે મરો ત્યાં સુધી જીવો તો મિત્રો આ બધું તમને હવે યાદ છે અને પછી તો યસ યાદ છે કે આ ગંભીર ગંભીર હતા એટલે યસ હું એવું ગુજરાતી તો એ પણ બિલકુલ યાદ છે ગીત છે અને કોનું છે તો એ પણ ખબર છે વિનોદ જોશીનું છે અને પછી પછી તો ખબર છે કે યસ છત્રી અને એ પણ હાસ્યની બન બિલકુલ યાદ છે અને એ કોનો છે તો એ પણ યાદ છે રતિલાલ બોરી સાગર બિલકુલ અને લીધું એ પણ તમને યાદ યાદ છે છે યસ ઓમ હાસ્યમ પછી તો પછીનું કે વરસાદની મોસમ જો મિત્રો એક આ નવી વાત આવી ગઈ કે મેં કહ્યું નવું પાઠ્યપુસ્તકમાં નવી વાત છે તો આખી જ્યારે પૂછપરછ કરતા હતા ને ઉર્મીબેન ગીતાબેન હરિભાઈ ઇન્દ્રભાઈ દેવભાઈ બરોબર ત્યારે વરસાદની મોસમ હતી એટલે વધારે આમ ગાંગા થઈ ગયા હતા કે માધવને દીઠો છે ક્યાંય તો એક તો વરસાદની મોસમ તો યસ તમને યાદ છે માધવ ને છે ક્યાંય ઉર્મી ગીત છે અને વરસાદની મોસમ છે 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 વરસાદની વરસાદની બરાબર ને મોસમ ત્યાર પછી યસ ત્યાર પછી પણ બધું યાદ છે અને કાગળ મહેન્દ્રસિંહ પરમાર ડાંગ વનો અને નિબંધ છે એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી અને તો મિત્રો તમને બધું યાદ છે અને હવે હવે એનાથી આગળ એના પછીનું પણ યાદ છે હવે તમે જે જંગલમાં નીકળ્યા છો યસ શિકારી ને બિલકુલ એ પણ ઉર્મી કાવ્ય એ પણ યાદ છે કલાપી હા યસ કલાપી અને સેમાંથી લીધું છે એ પણ યાદ છે કલાપીનો કે કારો મિત્રો હવે એક વાત નવી કે જે ઓલું ચંદ્રવાળી વાત હતી ને હે ને ચંદ્રકાંત પંડ્યા યસ તો ચંદ્ર જે આ ચોપડાની ઇન્દ્ર આવીને લખતો હતો એને આત્મકથા ખંડ તો મિત્રો એમાં યાદ છે આનો કોઈ ફોટો પાડી લીધો હતો કોણે બાનો ભીખું હે ને તો બાનો નો ભીખું છે ને એને આ ફોટો પાડી લીધો હતો એટલે આપણે બધું જોવા મળ્યું કે આવું કંઈક હતું તો યસ આમાં પણ યાદ રાખશું બાનો નો ભીખું તો આ એક વસ્તુ આપણે યાદ રાખવાની હતી તો યસ પછી એવું જ કહો કે અંતરિક્ષમાંથી ફોટો પાડ્યો હતો યસ એના પછીનું જે હતું એમાં અંતરિક્ષમાંથી યસ તો વતનથી વિદાય થતા એક્ઝેક્ટલી તો એમાં અંતરિક્ષથી ફોટો પાડ્યો હતો અને યસ સો નેટ યાદ જ છે હે ને વતનથી વિદાય થતા સોનેટ નેટ બરોબર જે પદ્ય એટલે કે ગીતો હોય ને ગીત ગઝલ એ બધા પદ્ય કહેવાય અને પાઠ હોય ને નિબંધ બધું એ ગદ્ય કહેવાય આપણે જાણીએ છીએ તો યસ એકી સંખ્યા જેટલી જેટલી આવતી હશે એ બધા પદ્ય હશે અને બેકી સંખ્યા બધી ગદ્ય છે બરાબર શરૂઆત એકડા થી થઈ છે નરસિંહ મહેતા બરાબર તો એ પદ્ય છે તો અહીંયા યસ જયંત પાઠક અને હવે પૂછે કે આ જે છે એ શેમાંથી લીધું તો હવે તમને યાદ છે અંતરિક્ષ માંથી તો એક નવી વાત અને પછી તો ખબર જ છે યસ જન્મોત્સવ બિલકુલ બિલકુલ સાચું છે જન્મોત્સવ અને સુરેશ જોશી એ પણ યાદ છે અને નવલિકા છે બિલકુલ યાદ છે તો એ નવલિકા પણ છે અને સુરેશ જોશી એ પણ યાદ છે અને ગૃહ પ્રવેશમાંથી લીધેલ છે એ પણ યાદ છે તો ગૃહ પ્રવેશમાંથી લીધેલ છે એ સિવાય પણ તમને યાદ છે યસ તમારી સામે આ પણ એક નવી વાત આવી કે બોલીએ ના કાંઈ એ ગીત છે તમને ખબર જ છે અને યસ રાજેન્દ્ર શાહ એ પણ યાદ છે પણ કોઈ સાંભળતું નથી કંઈ બોલવાનું નથી તો તમને ખબર શ્રોતાજનો હોય બરાબર શ્રોતાજનો તો અહીંયા કોઈ નથી તો શ્રુતિ એમને રાખેલ છે તો યસ આ સે લીધેલું છે તો ગયા છે ગતિ ગતિભંગ થઈ ગયું છે લઘુકથા કીધી છે યસ તો મોહનની લાલાની વાત હે ને તો એ પણ યાદ છે તો મિત્રો યાદ જ છે ગતિભંગ લઘુકથા મોહનલાલ બા પટેલ અહીંયા તમને ખબર છે આમાં ત્રણ પટેલ આવવાના છે અને યસ વિકલ્પ વિકલ્પ કઈ હતો જ નહીં વિકલ્પ કે લઘુ કથા સંભળાવી તો યસ તો એ વિકલ્પ માંથી લીધેલ છે એ પણ યાદ છે અને ત્યાર પછી યસ યાદ આવી ગયો ને દિવસો ના જાય છે એક્ઝેક્ટલી તો એ ગઝલ છે બરોબર ને યસ તમને યાદ જ છે ગઝલ છે અને હા કોની ગની દહીંવાલા વાલા બિલકુલ યાદ છે ગની દહીંવાલા વાલા અને મહેક માંથી લીધેલ છે બિલકુલ સાચું છે મહેક માંથી દિવસો જુદાઈ ના જાય છે ક્રમમાં બધું યાદ છે તમને અને આ એકવાર તમે ટ્રાય કરજો આડો હાથ રાખીને પપ્પા મમ્મી બહુ રાજી થઈ જશે કે શું વાત છે મારો દીકરો દીકરી આટલા બધા હોશિયાત બિલકુલ અને પછી યસ હવે તો ભૂખેય લાગી છે તો યસ ભૂખથી એ ભૂંડી ભીખ એક્ઝેક્ટલી તો એ પણ તમને યાદ છે અને એ જે છે નવલકથા ખંડ છે બરાબર કારણ કે નવલકથા ખંડ છે એને ઊંધું તો કે માનવીની ભવાય અને યસ પન્નાલાલ પટેલ પન્નાલાલ પટેલ તો લેખક કોણ છે તો કે પન્નાલાલ પટેલ તો યસ નવલકથા ખંડ છે ભૂખથી એ ભૂંડી ભીખ અને માનવીની ભવાઈમાંથી લીધું છે બિલકુલ સાચું છે અને પછી યસ એક બપોરે બરાબર ને એક બપોરે યસ ઉર્મીબેન હે ને તો ઉર્મી કાવ્ય છે એક બપોરે છે રાવજી પટેલ હે ને રાવજી પટેલ તો તમે જુઓ મોહનલાલ બા પટેલ આવી ગયા પન્નાલાલ પટેલ આવી ગયા અને રાવજી પટેલ પણ આવી ગયા યસ તો આ એક જ પેજમાં ત્રણ પટેલ યાદ રાખી લેશું મોહનલાલ બા પટેલ પન્નાલાલ પટેલ અને રાવજી પટેલ અને એ યસ અંગતમાંથી એને તો અંગત વાત કરી છે યાદ જ છે તો યસ ઉર્મી કાવ્ય છે એક બપોરે ઊંધું પૂછાય કે એક બપોરે જે છે ઊંધું એમ પૂછે કે રાવજી પટેલની કઈ કૃતિ તો તો કે કે કૃતિનું નામ જણાવો પણ આપણે કહી એક બપોરે તો આવું પણ પૂછે અને આજે આપણે એની ટેસ્ટ લેવાના છે કે તમને ઊંધું પૂછવાના છે પણ મને ખાતરી છે તમને બધાને આવડી જશે યસ એના પછી પણ ખબર છે વિરલ વિભૂતિ યસ ચરિત્ર નિબંધ છે એને યાદ છે ને મિત્રો ચરિત્ર નિબંધ બિલકુલ યાદ છે તમને અને હા યસ યસ તમને ખબર છે કે એ આત્માર્પિત અપૂર્વજી આત્માર્પિત અપૂર્વજી અને શેમાંથી લીધું છે તો એ ખબર નથી અને પછી પછી પણ ખબર છે પછી તો ચાંદલિયો યસ લોકગીત યાદ આવી ગયા ને મિત્રો આસો માસની હે ને તો શરદ પૂનમની રાત જો તો યસ અને તાલીઓનો અવાજ ચાંદલિયામાં જેમ અવાજ આવે ને એવી રીતના તાલીઓ પાડવાની હતી બરોબર ને એવો નિયમ હતો તો યસ યાદ છે રઢિયાળી રાત હે ને ઝવરચંદ મેઘાણી પણ યાદ છે તો મિત્રો એમાંથી એ સંગ્રહમાંથી લીધેલું છે અને એના કવિ લેખક ઝવરચંદ મેઘાણી નથી હો કારણ કે લોકગીતમાં કોઈ એના હોય નહીં તો એ પણ આપણને ખબર છે પણ એ જે સંગ્રહ કોણે ઉભો કર્યો હતો એટલે બધા તમને ખબર છે જયચંદ મેઘાણીએ ગામો ગામ નહેડે નહેડે ફરી અને બધા આવા ગીતો એને મરશિયા હાલરડા આવું બધું લોકગીતો બરાબર લોકસાહિત્ય બધું ભેગું કરેલું અને અઢળક સાહિત્ય એ આપણો ખજાનો છે યસ આપણું ગુજરાતી સાહિત્ય અઢળક સમૃદ્ધ છે અને એની મજા છે અને પછી હિમાલયમાં એક સાહસ યસ એ પ્રવાસ છે યસ એટલે પ્રવાસ નિબંધ પ્રવાસ લેખ એ રીતે અને યસ કોણ તો કે જવાહરલાલ નહેરુ એનું અનુવાદન કોણે કે અનુવાદ કોણે કર્યું છે ગુજરાતીમાં કારણ કે જવાહરલાલ નહેરુ ગુજરાતી ક્યાં આવડતું હતું પણ એનો અનુવાદ કોણે કર્યું છે તો મહાદેવભાઈ દેસાઈ અને કયું પુસ્તક હતું તો મારી જીવન કથા એક્ઝેક્ટલી તો તમને બધું યાદ છે અને પછી તો લઘુ કાવ્યો છે યસ બધા એ તાપણામાં મજા મજા હે ને તો દુહા મુક્તક કાયકો એ બધા નાના નાના એટલે લઘુ કાવ્ય કહેવાય લઘુ એટલે નાના યસ રઈશ મણિયાર અને બરકત વિરાણી બેફામ એની જે બે રચના મુક્તક બંનેના મુક્તક લીધા છે અને હાઇકુ બંનેના લીધા છે કોણ તો કે મુરલી ઠાકુર અને અનિરુદ્ધ બ્રહ્મટ તો એ બિલકુલ તમને યાદ છે તો અને છેલ્લું હવે તો બસ ખબર પડી ગઈ છે કે ઘોડી છે એ હેલ્પ કરવાની છે કારણ કે ઘોડીની સ્વામી ભક્તિ જબરજસ્ત છે અને એ તમને યાદ છે ઘોડીની સ્વામી ભક્તિ તો એ શું છે તો કે લોકકથા છે એ પણ તમને યાદ છે અને એ પણ યાદ છે કે યસ જોરાવર સિંહ જાદવ એના લેખક કોણ છે જોરાવરસિંહ જાદવ અને યસ લોક સાહિત્યની અશ્વકથાઓ છેલ્લી નજર મિત્રો બિલકુલ યાદ છે વૈષ્ણવજન પદ નરસિંહ મહેતા નરસિંહ મહેતાના પદો યસ આ એક નવું યાદ રાખજો કોઈ વાર થાય કે બરાબર વર્ષા અડાલજ્યા રેસનો ઘોડો નવલિકા બરાબર શિલવંત સાધુને ભજન ગંગા સતી ગંગા સતીના ભજન ગંગામાંથી બરોબર ચિત્ર યાદ છે ને ભૂલી ગયા પછી એકાંકી રઘુવીર ચૌધરી ત્રીજો પુરુષ દીકરી ગઝલ અશોક ચાવડા બેદિલ દિલ પગરવ તળાવમાં અને પછી યસ વાયરલ ઇન્ફેક્શન નિબંધ ગુણવંત શાહ મરો ત્યાં સુધી જીવું હું એવો ગુજરાતી ગીત વિનોદ જોશી એક ખ્યાલ નથી છત્રી હાસ્ય નિબંધ રતિલાલ બોરીસાગર ઓમ હાસ્યમાંથી માંથી એક્ઝેક્ટલી માધવ દીઠો છે ક્યાંય ઉર્મી મિત્રો ઉ છે દીર્ઘા આવશે હે ને હરીન્દ્ર દવે વરસાદની મોસમ છે જો આ નવું વરસાદની મોસમ છે ઇન્દ્રજાળ આત્મકથા ખંડ ચંદ્રકાત પંડ્યા યસ જો આ સેમાથી તો બા નો ભીખું યાદ રહી ગયું બા નો ભીખું અને બોલું થી વિદાય થતા સોનેટ જયંત પાઠક અને યસ અંતરિક્ષમાંથી આપણે લઈને જઈએ અંતરિક્ષમાંથી આ બને યાદ છે બા નો ફોટો પાડ્યો ગતિભંગ લઘુકથા મોહનલાલ બા પટેલ વિકલ્પમાંથી યસ દિવસો જુદા ના જાય છે ગઝલ ગની મહેકમાં ભૂખ થી એ ભૂંડી ભીખ નવલકથા ખંડ પન્નાલાલ પટેલ માનવીની ભવાઈ એક્ઝેક્ટલી એક બપોરે ઊર્મિ કાવ્ય રાવજી પટેલ અંગતમાંથી અને વિરલ વિભૂતિ ચરિત્ર નિબંધ આત્માર્પિત અપૂર્વજી તો એ શેમાંથી એ ખ્યાલ નથી અને યસ છેલ્લા ચાર ચાંદલીઓ લોકગીત રઢિયાળી રાત યસ હિમાલયમાં એક સાહસ પ્રવાસ જવાહરલાલ નહેરુનું લેખન અનુવાદન અનુવાદ કર્યું છે મહાદેવભાઈ દેસાઈ મારી જીવનકથા એ પુસ્તકનું નામ લઘુ કાવ્યો દુહા મુક્ત હાઈકુ દુહા માટે કોઈ લેખક કવિ નથી પણ હા મુક્તક બંને રહીશ મણિયાર અને બરકત રાણી બેફામ બેફામ છે એનું નામ છે અને મુરલી ઠાકોર અને અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનું હાઈકુ છે એ લીધેલ છે અને છેલ્લે ગોડીની સ્વામી ભક્તિ લોકકથા જોરાવીરસિંહ જાધવ લોકસાહિત્યની અશ્વકથાઓ મિત્રો આ બધું એટલે કરાયું છે મને ખબર છે કે કોરોનાને લીધે થોડું કટ કરવાના છે કંઈ વાંધો નહીં એ ડિટેલમાં આપણે પાઠનું સ્ટડી કરશું પણ આટલું તો પપ્પા મમ્મીને રાજી કરવા માટે ફરીથી એકવાર વિડીયો જોઈ પાકું કરી દો કે ચાલો પણ મને એટલી ખબર છે કે પૂરા માર્ક્સ મળશે તો મજા આવી તો ટેસ્ટ દેવા આજે હાજર છો ને પણ હા છેલ્લે વલોણું મિત્રો વલોણું તમારા માટે રેડી જ છે યસ મિત્રો તમારામાં તાકાત ઓલરેડી હતી

તો આપણું એનડીસીનું એક સપનું જ છે કે દરેક વિદ્યાર્થી હોશિયાર છે બસ એને સ્વીકારતા થઈ જાય એટલો આપણે પ્રયાસ કરવાનો છે તો મિત્રો તમારા કેટલાય મિત્રો એવા છે કે જે વિચારા મૂંઝાયેલા છે એને સુધી વિડીયો કોણ પહોંચાડશે યસ અને હા એક પ્રશ્ન તો પૂછી જ લો તમારે કહેવાનું જ છે ગતિભંગ ગતિભંગ એ જે લઘુકથા છે એના એના લેખક કોણ છે યાદ કરી અને યસ ટાઇપ કરી દેજો કોમેન્ટ્સ લખી નાખજો કેવી મજા આવે છે એ પણ લખજો વિશ્યુ ઓલ ધ બેસ્ટ